बोलो। निर्देशक शोधवाना हता। सेमा निर्देशक એટલે સેના પણ નિર્દેશક તો આખા જ પાંચમા ચેપ્ટરમાં નિર્દેશક જ શોધવાના છે દરેક દાખલા। રેખાખંડના વિભાજન। હા રેખાખંડના વિભાજન કરવાના। એક એક રેખાખંડ આપ્યો હોય તો એના કાં તો ત્રણ સરખા ભાગ કરનાર, કાં તો ચાર સરખા ભાગ કરનાર, કાં તો પાંચ સરખા ભાગ કરનાર બિંદુઓના નિર્દેશકો શોધવાના હતા, બરાબર। અને આપણે કહ્યું હતું એમાં કે રેખાખંડનું મધ્યબિંદુ શોધવાની જે વાત હતી એના જેવું થાય। રેખાખંડનું મધ્યબિંદુ એ શું કરે, ખરેખર એના બે સરખા ભાગ કરે। રેખાખંડનું મધ્યબિંદુ શોધીએ આપણે એટલે એમાં ખરેખર અર્થ શું થાય કે રેખાખંડનું મધ્યબિંદુ એ રેખાખંડના બે સરખા ભાગ કરનારું બિંદુ છે, પછી આપણે ત્રણ સરખા ભાગ કરનારું। એટલે આમાં એક સમજણ હોવી જોઈએ, ખાલી અત્યારે ફરીથી એટલા માટે સમજાવું છું કે ત્રણ સરખા ભાગ કરવા છે। હવે આપણને અંતિમ બિંદુ આપી દીધા હોય રેખાખંડના, ધારો કે રેખાખંડ એ બી હતો દાખલામાં, એટલે એ અને બી બંને બિંદુ આપી દીધા છે, તો ત્રણ સરખા ભાગ કરવા હોય તો વચ્ચે કેટલા બિંદુ લેવા પડે, કેટલા બિંદુ લેવા પડે? બે લેવા પડે, તો એ બંનેના નિર્દેશક શોધવા છે એટલે પછી આપણે બે બિંદુ લીધા પછી એને ધારવું પડે। પછી આપણે વિચારવાનું કે ત્રણ સરખા ભાગ છે એટલે ધારો કે એક પી ને ક્યુ બિંદુ હોય અને એ પછી પી આવતું હોય અને પી પછી ક્યુ ને ક્યુના પછી બી આવતું હોય, તો પી એ શું કરે છે, તો રેખાખંડ એ બીનું 1:2માં વિભાજન કરે છે। એટલે પછી આપણે વિભાજનનું સૂત્ર મૂકીને પી શોધી શકીએ, અને પછી ક્યુ શોધવાનો હોય તો કે ક્યુ એ પી બીનું મધ્યબિંદુ થઈ જાય હવે, એટલે મધ્યબિંદુથી શોધાય। એવી રીતે ચાર માટે અને પાંચ માટે તમે પહેલાં આમાં થોડું વિચારવું પડે, થોડું લોજિક આવી જાય, સૂત્ર તો એ જ છે। પાંચમા ચેપ્ટરમાં આ ચાર જ સૂત્રો છે આપણી પાસે, પાંચમા ચેપ્ટરને દાખલા ગણવા હોય સૂત્રની રીતે ખાલી સૂત્રથી જ તો ચાર સૂત્રોથી થઈ જાય। એટલે એમાં કિંમત મૂકવાની અને એનું સાદું રૂપ આપવાનું, એ આપણને પાછળનો ભાગ આવડતો હોય તો આગળ ખાલી આટલું વિચારવાનું કે દાખલો કઈ રીતે કરવાનો છે। આપણે 5.1માં જોયું તો 5.1માં આપણને બે બિંદુ વચ્ચેના ઢાળ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો દાખલો આવ્યો પહેલાં, એ આપણે સીધે સીધો ગણી શકીએ। પછી સમરેખ છે કે નહીં એવું આવ્યું, એટલે વાત આખી બદલાઈ ગઈ, સમરેખ છે કે નહીં અને અંતર શોધવું એમ આમ સીધે સીધું કોઈ રિલેશન લાગતું નથી, પણ ત્રણ બિંદુઓ આપ્યા છે એ સમરેખ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એ ત્રણેય બિંદુઓની જે બે બે જોડી બને, મતલબ જોડીમાં જે ત્રણ જોડી બને ટોટલ, એ બી સી ત્રણ બિંદુ હોય તો એથી બીનું અંતર, બીથી સીનું અંતર અને એથી સીનું અંતર શોધ્યું, અને શોધ્યા પછી ચેક કર્યું કે કોઈ પણ એક જોડીનું અંતર બાકીની બે જોડીના અંતરના સરવાળા જેટલું થતું હોય તો એ સમરેખ છે અને ના થાય તો નથી। એટલે એના માટે આપણે શોર્ટ રસ્તો એ હતો, ટૂંકો રસ્તો કે સૌ જો થશે તો સૌથી મોટી જોડી જ અલગ રાખવી પડે, એટલે જેનું માપ વધારે આવ્યું હોય, જેના વચ્ચેનું અંતર વધારે હોય એવા બે બિંદુઓને જોડીને આપણે અલગ રાખીએ અને બાકીની બે જોડીનો સરવાળો કરીએ અને ચેક કરીએ, તો વારાફરતી આમ તો ત્રણ વખત ચેક કરવું પડે આવી રીતે જોડી બદલી બદલીને, પણ અહીંયા એવું કરવાની જરૂર ના પડે, તો એ સમરેખવાળી વાત આવી। પછી ચતુષ્કોણના દાખલા આવ્યા, એ ચાર બિંદુ આપ્યા છે તો એ ચતુષ્કોણ સબાચ હશે કે સંભુજ હશે, પણ એનો છેલ્લો સવાલ અલગ હોય, પણ એમાં શોધવાના તો અંતર જ હતા કે ચારે બિંદુઓ જે છે એમના વચ્ચેના અંતર શોધો ક્રમમાં। પી ક્યુ આર એસ ચતુષ્કોણ હોય તો પી ક્યુ ક્યુ આર આર એસ અને પી એસ આપણે શોધતા હતા, પછી એના જે ગુણધર્મ હોય એપ્લાય કરવાના। સંકીર્ણમાં આપણને થોડા દાખલા છે એવા, આપણે પછી એની વાત ઉપર જઈએ પાછા। પછી ત્રિકોણના પણ આ રીતના દાખલા આવ્યા કે સંભુજ છે કે કાટકોણ છે કે નક્કી કરો, તો એમાંય આપણે ત્રિકોણના ત્રણ બિંદુ એટલે એમાં જોડીઓ જોઈએ તો ત્રણ જોડી થાય, તો ત્રણેય જોડીનું અંતર શોધવાનું, સંભુજ હોય તો સરખા માપ આવશે, કાટકોણ થવાનો હોય તો આપણે પછી કોઈ પણ બે બાજુના અંતરનો વર્ગ લઈએ, એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો કાટકોણ થાય। આવી રીતે 5.1માં બધા જ દાખલાઓમાં અંતર શોધવાનું છે, પણ આગળ એની વાત આખી બદલાઈ જાય, એટલે આ જેને સમજણ હોય કે સંભુજ સાબિત કરવો છે કે સપાચે ચતુષ્કોણ સાબિત કરવો છે, ત્રિકોણની વાત આવે તો એમાં આપણે કરવાનું છે શું, અંતર શોધવાનું છે કે મધ્યબિંદુનો નિર્દેશક શોધવાનો છે કે રેખાખંડના વિભાજનનો નિર્દેશક શોધવાનો, કયું સૂત્ર વાપરવાનું અને કઈ રીતે કરવાનું, એની મેથડ ખબર હોય તો દાખલાઓમાં કંઈ નથી, ગણતરીઓ જ છે ખાલી। એટલે એ રીતે પ્રકરણ સહેલું ગણાય, ખાલી આટલી શરૂઆતની સમજણ મળવી જોઈએ।
5.1 ની આપણે આખી ચર્ચા કરી દીધી આમ જોવા જઈએ તો, એમાં બધા જ દાખલા આવી ગયા. 5.2માં ત્રણ સૂત્રો આવ્યા આપણી સામે, રેખાખંડનું વિભાજન કરવાનું, પછી એના પરથી બનાવેલું મધ્યબિંદુનો નિર્દેશક રેખાખંડનો, અને એના પછી આવ્યું ત્રીજું કે ત્રિકોણ આપ્યો હોય તો એનું મધ્યગા સંપાત બિંદુ અથવા તો ગુરુત્વ કેન્દ્ર શોધવાનું. જે બંને સૂત્રો પાછળના તો સાવ સહેલા સૂત્રો છે, પહેલાં વિભાજનવાળા સૂત્રમાં થોડું તમારે ધ્યાન રાખવું પડે એવું છે. એના પર આધારિત દાખલા પણ આપણે જોઈ લીધા કે વિભાજન પર આધારિત આપણે સીધે સીધા જોઈએ તો વિભાજન કરનારું બિંદુના નિર્દેશક શોધો, એક પ્રકાર એ રહ્યો આવે સીધો દાખલો. બીજો તમને ગુણોત્તર, કયા ગુણોત્તરમાં વિભાજન કરે એવું પણ પૂછી શકે બીજો. અને ત્રીજું કે જે એ અને બી બિંદુઓ હોય, રેખાખંડ જેનું નામ આપ્યું છે, એ રેખાખંડના જે અંતિમ બિંદુઓ છે એમાંથી કોઈના નિર્દેશક ના આપ્યા હોય તો એ આપણે શોધી શકીએ. આવા ત્રણ ટાઈપના થાય. એવી રીતે મધ્યબિંદુમાં બે પ્રકારના દાખલા, મધ્યબિંદુનો નિર્દેશક શોધો અથવા તો પછી એ રેખાખંડના અંતિમ બિંદુઓમાંથી કોઈ એકના નિર્દેશક શોધો. અને ત્યાર પછી આપણે ત્રીજું સૂત્ર જે છે એ છે ત્રિકોણના અંદર મધ્યગા સંપાત બિંદુ, એમાં બે પ્રકારના દાખલા થાય. મધ્યગા સંપાત બિંદુ શોધો અથવા તો ત્રિકોણના ત્રણ બિંદુમાંથી એકાદું બિંદુ નથી આપ્યું, મધ્યગા સંપાત બિંદુ આપ્યું છે તો એના દાખલા કરો, અથવા તો અલગ અલગ બિંદુનો એક્સ અને વાય નિર્દેશક શોધો, આવો પણ એક દાખલો આવી ગયો. અને છેલ્લા જે ત્રણ દાખલા આપણે હમણાં વાત કરી 10, 11, 12, એમાં આપણે હમણાં વાત કરી એ પ્રમાણે એની વાત પછી સાવ અલગ આવે, પણ એમાં પણ આપણે બંને સૂત્ર જે છે આપણા છેલ્લા બે, મધ્યગા સંપાત બિંદુ શોધવાનું અને મધ્યબિંદુ શોધવાનું, આ બેના ઉપયોગ કરીને બંને ત્રણેય પ્રકારના દાખલા ગણી શકાય. સંકીર્ણનો 19મો દાખલો પણ આપણે જોઈ લીધો એમાં, કે જેની અંદર એવું કહ્યું હતું કે એમાં વચ્ચેના કોઈ બે બિંદુ આપ્યા હોય, 5 એકરૂપ ભાગ કરવાના, એમાં વચ્ચેના કોઈ બિંદુ આપ્યા હોય તો બાકીના બધા બિંદુ શોધી શકાય. મેથડ એની એ જ રહે, સૂત્ર પણ એના એ જ વપરાય. આ તમને આખા પ્રકરણનું એનાલિસિસ કરીને કહ્યું કે કઈ રીતે આખું પ્રકરણ છે. સંકીર્ણની અંદર પણ થોડા દાખલાઓ છે, થોડા વિવિધતાવાળા, એટલે આપણે આ વખતે સંકીર્ણ તમને સામે કરાવવાનું રાખ્યું છે. છેલ્લે આપણે સંકીર્ણ 5માં 6 દાખલા સુધી થઈ ગયું હતું, 7મો મારે કરાવવાનો હતો, અને 8માં મેં તમને કહેલું કે તમે જે દાખલા છે ત્રણેય દાખલાઓમાં બબે જોડીમાં ત્રણ ત્રણ જોડી થાય, બધી જોડીના અંતર શોધી રાખજો, તો આગળ એ ત્રિકોણ તૈયાર થાય કે નહીં એનું આપણે કઈ રીતે જવાબ આપવો એ સમજાવીશું. બરાબર, બીજા કેટલાક દાખલાઓ તમને ઘરે કરવા કયા હતા. બરાબર, આપણે લાઇનથી જોઈએ. પહેલાં 7મો દાખલો હું લઉં છું, અને 7મા દાખલાને થોડી સમજણ આપવી પડશે મારે વધારે, તો તમે થોડું ધ્યાનથી જોજો. એ અલગ ટાઈપનો છે, આગળ આવ્યો નથી એટલે પૂછવાની રીતે અલગ ટાઈપનો છે. બાકી આપણે વાત કરીએ એમ આગળ શોધવાના જે છે એ તો 4 સૂત્રો એના એ જ આપણે છે, બીજા કોઈ સૂત્રો આપણી પાસે આવવાના નથી. સાંભળ્યું બધા અત્યાર સુધીનું? બરાબર સમજ પડી મેં જે કહ્યું એ બધી વાતમાં? આખા પ્રકરણનું એમાં પેલું આવી ગઈ બધી વાત હા ને. જુઓ તો સંકીર્ણ 5, વિષય ભૂમિતિ અને ધોરણ 10. બરાબર ને? ઓકે. અને દાખલા નંબર 7 શું કહ્યું છે? તમારી પાસે બુક હશે 122માં પેજ ઉપર. બરાબર, શું કહ્યું છે આપણને? કે ત્રિકોણના શિરોબિંદુ આપ્યા છે. એ બી સી -3, 1, 0, -2 અને 1, 3. બરાબર ને? અને આ વખતે શું પૂછ્યું છે? ધ્યાન આપજો શબ્દ ઉપર. પરિકેન્દ્ર શોધવાના તો શું છે? નિર્દેશક જ. 5મું ચેપ્ટરનું નામ જ છે નિર્દેશક ભૂમિતિ. ભૂમિતિ આપણો વિષય છે અને પ્રકરણનું નામ નિર્દેશક, એટલે નિર્દેશક જ શોધવાના છે.
પણ છેલ્લે તમારે એના માટેની વાત અલગ આવે. તો પરિકેન્દ્ર ના નિર્દેશકો શોધો. તમને આ યાદ હોય આગળનું લેક્ચર, તો મેં તમને કહ્યું હતું કે આવા ત્રિકોણમાં ચાર પ્રકારના બિંદુઓ આવે. આવા હું ફરીથી લખીશ અહીં તમારા માટે કે ત્રિકોણમાં તમે ખૂણાનો દુભાજક દોરશો તો એ સંપાતિ હોય. આ બધા સંપાતિ રેખાખંડો છે. સંપાતિ કોને કહેવાય યાદ છે? સંપાતિ રેખાઓનો વ્યાખ્યા કોને આવડે છે? સંપાતિ રેખાઓ કોને કહેવાય? હેલો, ક્યાં ગયા બધા? અરે મેં કીધું હું મીટી હું બહાર નીકળી ગયો કે શું? કોઈ જવાબ જ ના આવે. સંપાતિ રેખાઓ નથી આવડતી એમ કહી દો તરત જ. આમાં ટાઈમ નહીં બગાડવાનો કે નથી ખબર તો આપણે એને ટૂંકમાં કહી દઈએ. પછી ત્રણ કે ત્રણથી વધુ રેખાઓ એક જ બિંદુમાં મળે. જુઓ આ દોરી મેં, ત્રણ મેં દોરી છે. ત્રણ કે ત્રણથી વધારે રેખાઓ એક જ બિંદુમાં મળે તો એને સંપાતિ રેખાઓ કહેવાય. સમજાયું? ત્રણથી વધારે ગમે તેટલી. બે માટે છેદતી રેખા કહેવાય. તમને યાદ હોય તો બે 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 રેખાઓ છેદી છેદતી રેખાઓ ગણાય. છેદિકાઓ કહેવાય એકબીજાની. અને ત્રણ કે ત્રણથી વધારે માટે આવું થાય કે એક જ બિંદુમાં મળે ને તો એને સંપાતિ કહેવાય. બાકી ત્રણ રેખાઓ આવી રીતે પણ થાય. જુઓ તો આ જોડીમાં છેદે છે એમ કહેવાય. દેખાય છે? ત્રણ રેખાઓ આવી રીતે છેદે તો એને જોડમાં છેદે છે. આ સંપાતિ નથી, આ સંપાતિ છે. ત્રણ રેખાઓ આવી રીતે પણ છેદી શકે, બે આવી રીતે હોય ને એક આવી રીતે હોય. તો બે રેખાને એક છેદિકા છેદે છે. આમાં આવું થાય, બે રેખાને એક છેદિકા છેદે છે. આ જોડીમાં ત્રણ રેખાઓ છેદે છે અને અહીંયા આપણે કહી દઈએ સંપાતિ કહેવાય. તો ખૂણાના દુભાજક ત્રિકોણમાં ત્રણ હોય. કેટલા હોય? ખૂણાના દુભાજક દોરો ને તો ત્રણ ખૂણા છે ને ત્રિકોણમાં, તો ખૂણાને દુભાજક પણ ત્રણ હોય. આ સમજો, આ દાખલા સિવાયની વસ્તુ કહું છું, પણ તમને જ્યોમેટ્રીમાં દરેક જગ્યાએ કામ આવશે. હું જે હમણાં કહી રહ્યો છું ને એ વસ્તુ દાખલો આપણે કરશું પછી, પણ આ સમજણ આપણા મગજમાં હશે તો ઘણા બધા દાખલા આગળના ચેપ્ટરના બી તમે સરળતાથી કરી શકશો. પાયો તમારો સારો મજબૂત થશે. ખૂણા ત્રણ છે તો ત્રણ દુભાજક હોય અને ત્રણેય દુભાજક એક જ બિંદુમાંથી પસાર થશે. આ સંપાતિ બિંદુ હોય એમ. એનું શું નામ હોય પછી કહું તમને. એવી રીતે બીજું છે મધ્યગાઓ, એની વાત આપણે આગળ આવી ગઈ. મધ્યગાઓ પણ સંપાતિ હોય, એ પણ એક જ બિંદુમાં છેદે. એનું નામ આપણે પછી લખીએ. ત્રીજું હોય શિરોલંબ. આ બધાની પાછી વ્યાખ્યા આવડવી જોઈએ. ખૂણાનો દુભાજક ખૂણાને દુભાગીને નીકળે. ત્રણ ખૂણા છે એટલે પણ ત્રણ હોય. મધ્યગા તો શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડે અને મધ્યગા કહેવાય. એ પણ ત્રણ હોય, કારણ કે શિરોબિંદુ ત્રણ હોય ને સામે બાજુએ ત્રણ હોય. શિરોલંબ, શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લંબ દોરો એને શિરોલંબ કહેવાય. બરાબર? જુઓ આ મધ્યગા થઈ, બરાબર બે બાજુ સરખી થઈ એટલે આ કાટખૂણો બનાવે તો શિરોલંબ કહેવાય. આ હું એક જ જગ્યાએથી દોરું છું, આવું ત્રણેય જગ્યાએથી થાય. ખૂણાનો દુભાજક હું અહીંયાથી બનાવું, અહીંયા બે લાઈન આવી ગઈ એટલે એ આવી રીતે જે આ બંને બાજુ ખૂણો સરખો કટ કરે એને દુભાજક કહેવાય. અને ચોથી વસ્તુ કોઈને યાદ હોય તો બોલો, નહીં તો ના પાડતો ફટાફટ. ચોથું છે તે લંબ દુભાજક હોય, બાજુનો લંબ દુભાજક. તો ત્રણ બાજુઓ છે એટલે લંબ દુભાજકો પણ ત્રણ હોય. એ પણ હું તમને બતાડું કેવી રીતે હોય. દરેકની આકૃતિ આપણને ખબર પડે એટલા માટે આવી રીતે હોય. મધ્યબિંદુમાંથી પાસ થાય અને આ બાજુને લંબ હોય. તો આ થઈ મધ્યગા. આ મધ્યગા છે, આ શિરોલંબ, આ ખૂણાનો દુભાજક અને આ લંબ દુભાજક. આ ચારે ચાર વસ્તુઓ જે છે એ ત્રણ ત્રણ હોય. ત્રણ ખૂણાના દુભાજકો હોય એ સંપાતિ હોય, મધ્યગાઓ પણ ત્રણ હોય એ પણ સંપાતિ હોય, શિરોલંબ જે હોય એ પણ ત્રણ હોય એ પણ
સંપાતિ હોય અને લંબ દુભાજક પણ ત્રણ હોય એ પણ સંપાતિ હોય. એમાં આ જે આ ત્રણ છે એ તો વળી શિરોબિંદુમાંથી નીકળનારા છે, ખાલી આ લંબ દુભાજક શિરોબિંદુમાંથી ના નીકળે. હવે આ ખૂણાના દુભાજક જે છે એનું જે કેન્દ્ર છે, હું અહીંયા લખું, આ વચ્ચે આકૃતિઓ દોરાઈ ગઈ એટલે સામે લખું છું, એટલે આનું જે બિંદુ છે સંપાતિ બિંદુ એને અંતઃ કેન્દ્ર કહેવાય. તમને મેં આ બધું સમજાવ્યું હતું, ફરીથી સમજાવું છું. મધ્યગાઓવાળાને ગુરુત્વ કેન્દ્ર કહેવાય, જે આપણે શોધીએ છીએ 5.2માં. શિરોલંબવાળાને લંબ કેન્દ્ર કહેવાય અને લંબ દુભાજકવાળાને પરિકેન્દ્ર કહેવાય. પરિકેન્દ્ર જે છે એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે હોય. આ આપણે હાલ આવ્યું શોધવાનું. આ બધાના ગુણધર્મો ખબર હોવી જોઈએ. અંતઃકેન્દ્ર કોને કહેવાય? તો અંતઃકેન્દ્ર હું શબ્દોમાં બોલું, અહીંયા લખું, ચાલો આ બાજુ જગ્યા છે. અંતઃકેન્દ્ર એ ત્રિકોણની ત્રણેય બાજુથી સરખા અંતરે હોય. કોની વાત છે? આ અંતઃકેન્દ્રની વાત છે. મધ્યગા જે છે એ ગુરુત્વ કેન્દ્ર બનાવે, તો ગુરુત્વ કેન્દ્ર જે છે મધ્યગાનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. લંબ કેન્દ્રને આવી કોઈ વિશેષતા નથી. અને પરિકેન્દ્ર જે છે ત્રિકોણની ત્રિકોણના ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે હોય. આ બધું નવમામાં ભણ્યા છીએ આપણે. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે હોય પરિકેન્દ્ર, જે લંબ દુભાજકથી મળે. તમે એની રચનાઓ કરીથી યાદ હોય તો અંતઃવર્તુળ અને પરિવર્તુળ, આનાથી અંતઃવર્તુળ બનાવી શકાય અને પરિવર્તુળ દોરવું હોય તો આનો ઉપયોગ કરવો પડે. તમને પ્રશ્ન પૂછે કે અંતઃવર્તુળ દોરો ત્રિકોણમાં, તો ખૂણાના દુભાજક દોરીને લાવવું પડે પહેલાં અંતઃકેન્દ્ર, પછી દોરી શકો. પરિવર્તુળ પૂછે તો તમારે લંબ દુભાજકો દોરી પરિકેન્દ્ર મેળવવું પડે ને એના પછી તમે પરિવર્તુળ દોરી શકો. મધ્યગાની વાત હમણાં તાજી જ ગણાય આપણી આ જ ચેપ્ટરમાં આવી. તો આ પરિકેન્દ્રની આ ખાસિયત તમારે યાદ રાખવાની કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે હોય. અને આનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે. સમજ પડી વાતમાં? તો જોઈએ, ત્રિકોણ આપણે અહીંયા દોરી દીધેલું પહેલાં દેખાય છે. હવે એમાં જે વધારાનું કાં દોર્યું છે આપણે કાઢી નાખીએ બધું. હવે આપણે લંબ દુભાજકો દોરવાની વાત હતી, તો લંબ દુભાજકો હું અહીંયા ઝાંખા દોરું છું, કારણ કે પરિકેન્દ્ર મેળવવા લંબ દુભાજક તમારે દોરવાનું નથી, તો સમજાવું ખાલી. એક અહીંયા તમે દોરો, ત્યાં તે બંને ભેગા થાય, આને આપણું પરિકેન્દ્ર કહેવાય. તો મેઇન વસ્તુ એ છે કે આપણે પરિકેન્દ્ર ધારો કે ધારી રહીએ, તો ત્યાંથી એનું અંતર, બીનું અંતર અને સીનું અંતર સરખું આવે. તમે રચના કરીને દોરો ને તો ત્રણેય અંતર સરખા આવે. આ ખાસિયત છે આની. તો પરિકેન્દ્ર એને આપ્યું નથી એટલે આપણે ધારી લઈએ પી. આના નિર્દેશકો આપણે અહીંયા લખી કાઢીએ. આને એક્સ વાય, એક્સ વન વાય વન કહી દઈએ, બીને એક્સ ટુ વાય ટુ કહી દઈએ, અને સી માટે આપણે એક્સ થ્રી વાય થ્રી કહી દઈએ, તો પી માટે કહેશું એક્સ વાય. સમજ પડી? કે એ આપેલો છે, બી આપેલું છે અને સી બિંદુ આપેલું છે. હવે આપણે શું કરશું? અહીંયા લખાણમાં અહીંથી આપણો દાખલો ચાલુ કરશું. તો આ તો આપણે બાકીની સમજણ આપી. તો તમારે પહેલાં લખવાનું આ એ આટલા છે, -3(1, x1, y1), બી 0-2 એટલે એક્સ ટુ વાય ટુ, અને સી 1-3 એટલે એક્સ થ્રી વાય થ્રી છે. પછી ધારશું, ધારો કે પી એ પરિકેન્દ્ર છે તથા પીના નિર્દેશક એક્સ વાય છે.
ધારો કે પી એ પરિકેન્દ્ર છે તથા પીના નિર્દેશક એક્સ વાય છે. અચ્છા હવે દાખલો આપણો ચાલુ થશે તો તમારી પાસે નોટ રાખો અને નોટમાં ગણવાનું રાખો સાથે સાથે આના પછી, બરોબર? સાથે સાથે ગણો તો તમને આવડશે. હું અહીંયા બોલતો જઈશ, તમે જોતા જજો અને ગણતા જજો. બીજું તમને કહી દઉં કે પ્રશ્ન 7 થયો ને આપણો, આ 7મો પ્રશ્ન છે. આના સિવાય 16મો અને 20મો દાખલો આવો જ છે, હું નહીં ગણાવું, બરોબર? ખાલી સમજાવી દઈશ, તમારે જાતે ગણવાનો રહેશે. આ 7મો હમણાં ગણાવી દઉં છું એટલે 16 અને 20 તમે જાતે ગણશો, બરાબર? પરિકેન્દ્રના જ છે. પછી રકમ આપણે સમજી લઈશું છેલ્લે. તો જુઓ હવે દેખાયું આટલા સુધીનું, લખાઈ ગયું બધાને? આ આકૃતિ દોરી દેવાની તમારે અને આવી રીતે નિર્દેશકો લખી કાઢવાના. અને આ જે વસ્તુ છે આ વાળી, આ તમારે સ્ક્રીનશોટ લઈ લો એવું હોય તો, જેથી ભવિષ્યમાં કામ આવે જોવા માટે. લેવાઈ ગયો? લેવાઈ ગયો? હવે દેખાય બરાબર? હા હું મારા બીજા મોબાઈલમાં જોઉં છું, બરાબર દેખાય છે. સારું, તો હવે આગળ ગણાવો દાખલો. આપણે આ વાક્ય લખશું, હજભાઈ સમજ્યા ને? ત્રિકોણના ત્રણે શિરોબિંદુ થી સમાન અંતરે હોય, કોણ? પરિકેન્દ્ર. એટલે આ પી આપણે પરિકેન્દ્ર ધારી દીધું, બરોબર? તો માટે તમે શું લખી શકો? એપી બરાબર બીપી બરાબર સીપી. અને અહીંયા કારણ લખવાનું કે ત્રિકોણનું પરિકેન્દ્ર તેના શિરોબિંદુઓથી સમાન અંતરે હોય છે. ત્રિકોણનું પરિકેન્દ્ર તેના શિરોબિંદુઓથી સમાન અંતરે હોય છે. બરાબર? એટલા માટે આ લખ્યું આપણે. આને આપણે પરિણામ 1 કહીએ. તો એમાંથી આપણે ખાલી એક જોડી લઈ લઈએ, કઈ? એપી બરાબર બીપી. પછી એનો વર્ગ કરી દઈએ, એપી નો વર્ગ બરાબર બીપી નો વર્ગ. તમને કદાચ યાદ આવતું હશે આવો એક દાખલો આવ્યો હતો આપણે 5.5 સેમાં આવ્યો હતો આવો દાખલો, આવું કર્યું હોય એવો યાદ છે? હવે એ રીતે આવશે સેમ. જો તમને આટલું આવડતું હોય ને, યાદ હોય તો હવે સહેલો થઈ જશે દાખલો તમારા માટે. દાખલા નંબર કહું? બોલતા જ નથી. તમે ગણ્યા છે ને દાખલા, તો તમને આવું કયા દાખલામાં યાદ આવ્યું તે યાદ નથી? અને 7મા દાખલામાં 5.1 નો ત્રીજો અને
સાતમો દાખલો તમે જોજો, એમાં આવી રીતે આવ્યું હતું, આપણે અંતરનો વર્ગ કર્યો હતો. હવે આમાં શું થાય, અંતર શોધવાનું સૂત્ર તો યાદ છે ને બધાને? તો આપણે એપી નું અંતર અહીંયા હું લખું છું, ખાલી તમારે સમજવા માટે એટલે લખું અહીંયા. એપી નું અંતર ખરેખર કેટલું થાય, વર્ગમૂળમાં એપી બરાબર લખીએ તો વર્ગમૂળમાં શું થાય, એ એટલે એ માટે આપણે એક્સ વન વાય વન લીધેલા છે ને, અને પી માટે એક્સ વાય. હા, તો એક્સ માઇનસ એક્સ વન નો વર્ગ વત્તા વાય માઇનસ વાય વન નો વર્ગ, આવું થાય. પણ અહીંયા આપણે હવે વર્ગ કર્યો છે અહીંયા, એટલે આ વર્ગમૂળનું ચિહ્ન જતું રહેશે. તો એ પ્રમાણે અહીંયા લખીશું, એક્સ માઇનસ એક્સ વન નો વર્ગ વત્તા વાય માઇનસ વાય વન નો વર્ગ બરાબર. હવે આનું સામેવાળું તમે લખાવો અને સાથે લખતા જાઓ નોટમાં. સામે શું આવશે બોલો, બરાબર છે, અને વત્તા વાય માઇનસ વાય ટુ લ્યા, થ્રી ક્યાં આવી ગયા, હમણાં ટુ આવશે હે ને. ઓકે, હજુ બીજા ત્રણ સ્ટેપ છે આપણે. હવે શું કરવાનું રે, એક્સ તો શોધવાનો છે, એક્સ વન મૂકવાનો રે. એક્સ વન તમે જુઓ તમારી બુકમાં કેટલા છે, એક્સ વન જલ્દી બોલો ને, આ દાખલો પૂરો નહીં થાય, આપણે હજુ બીજા બે ત્રણ દાખલા કરવાના છે. એક્સ વન તમારે જુઓ કેટલા છે, તમે બોલશો તો દાખલો ગણાવવાનો છે, નહીં તો રાખી દેવાનો. આટલે માઇનસ થ્રી છે, તો અહીંયા કીધે લખવા પડે માઇનસ માઇનસ થ્રી નો વર્ગ, આવી રીતે લખવું પડે. એવી રીતે હવે આગળનું લખાવો, વાય માઇનસ ઝીરો છે, એક આવશે, એક્સ ટુ નહીં લખવાનો, વાય વન લખવાનો છે બરાબર. હવે એક્સ માઇનસ એક્સ ટુ, એક્સ ટુમાં આવશે ઝીરો, એક્સ ટુ ઝીરો છે, વત્તા વાય માઇનસ બોલો માઇનસ ટુ, એટલે માઇનસ ટુ કરીને ડબલ કૌંસ કરવાનો ને વર્ગ. હવે આને સાદું રૂપ આપવાનું આપણે, તો આ એક્સ વત્તા ત્રણનો વર્ગ થશે, વાય ઓછા એકનો વર્ગ બરાબર એક્સ ઓછા ઝીરો નો વર્ગ, એટલે એક્સ નો વર્ગ, અને વાય ઓછા ઓછા બે નો વર્ગ, એટલે વાય વત્તા બે નો વર્ગ બરોબર. હવે આગળ જઈએ પાછા. હવે તમને કાલે જ કરાયો હતો, કાલે મતલબ ગયા લેક્ચરમાં જ આ આપણી દ્વિપદી નો વર્ગ આવ્યો. આપણી પાસે આનું સૂત્ર છે જાણો છો ને, એ પ્લસ બી હોલ સ્ક્વેર, અને આ એ માઇનસ બી હોલ સ્ક્વેર આવ્યો, એને છૂટું પાડવાનું. તો પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ, આ પહેલું હું ગણાવું છું કૌંસ, બીજા કૌંસ તમારે કહેવાના છે. પછી બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એટલે બે ગુણ્યા એક્સ ગુણ્યા ત્રણ, તો ત્રણ ગુણ્યા બે છ થાય, અને છ ગુણ્યા એક્સ એટલે છ એક્સ, અને વત્તા બીજા પદનો વર્ગ, તો બીજું પદ ત્રણ છે એટલે ત્રણનો વર્ગ નવ. તો આ કૌંસ છૂટ્યો અત્યારે. હવે આ બીજાવાળો કૌંસ તમે બોલો, એક જણ બોલો, કોઈ બી, ધાર્મિકા બોલ. વાય છે બેટા, વાય નો વર્ગ, હા ઓછા એક નહી આવશે, બે ગુણ્યા વાય ગુણ્યા એક, એવું કરવું પડે ને, બે ગુણ્યા વાય ગુણ્યા એક, બે આપણા વર્ગના એમ સમજો, તો બે ગુણ્યા વાય ગુણ્યા એક એટલે બે એકા બે વાય આવશે, અને વત્તા એકનો વર્ગ એટલે એક, અથવા એકનો વર્ગ હાલ લખીએ આપણે, સામે આ એક્સનો વર્ગ એમ જ રહેશે, વત્તા
હવે આ બોલી દે ચાલ, બીજા કોઈને બોલવું છે? જીલ, જીયા, ભૂમિ, બે ત્રણ ભૂમિ છે, ધ્રુવ, વાઇનોવર, ફોર વાય, સરસ, બે દૂ ચાર વાય અને વત્તા વત્તા બે નો વર્ગ ચાર. અહીંયા પણ એકનો વર્ગ એક જ થશે આપણે. હવે આગળ સાદું રૂપ આપીએ, જુઓ ધ્યાનથી. આ એક આ ઇક્વલ ટુ નું ચિહ્ન છે અહીંયા, બરોબર. આ આખો ડાબો ભાગ છે અને આખો જમણો ભાગ છે. આપણે જાણીએ છીએ કે બંને બાજુ સરખી વસ્તુ, આ ત્રાજવા જેવું સમજવાનું. આ ત્રાજવાના બે પલ્લા છે, તો બંને બાજુ સરખું વજન હોય તો એમાંથી તમે બંને સાઈડ સરખા સરખા વજન કાઢી નાખો તો સમીકરણ સેમ જ રહે, બરાબર ને? ત્રાજવું સમતોલ જ રહે. એમ અહીંયા તમે જુઓ કે અહીંયા એક્સ વર્ગ છે, અહીંયા પણ એક્સ વર્ગ છે. આ વાય વર્ગ છે, અહીંયા વાય વર્ગ છે. હું અલગ અલગ ચિહ્નો કરું છું સમજવા માટે. તો બંને સાઈડે અલગ હોય, સોરી, બંને સાઈડે હોય અને સરખા ચિહ્નોવાળી સરખી સંખ્યા આપણે હટાવી શકીએ ડાયરેક્ટ. એટલે આ બધા જતા રહ્યા વર્ગવાળા. તો હવે છ એક્સ રહ્યા અહીંયા, ઓછા ટુ વાય લખું છું હાલ. આ નવ અને આ એક, એને આપણે સામે લઈ જઈશું, બરાબર, સાથે સાથે. અને સામેથી તમે જુઓ, એક્સનું પદ છે જ નહીં, ખાલી આ ફોર વાય છે. એને હું સાઈડ ચેન્જ કરીને આ બાજુ લાવી દઉં છું, એટલે એક્સ એ ફોર વાય માઇનસ થશે, કારણ કે એ બાજુ પ્લસ છે. હવે આ ઇક્વલ ટુનું ચિહ્ન આવી ગયું. આ નવ અને એક મારે સામે લખવાના છે. બીજા આંકડાઓમાં અહીંયા ચાર છે, પહેલેથી પહેલાં લખીએ છીએ, જૂનો હતો એ, અને જેની સાઈડ બદલીએ પાછળ લખીએ. તો નવ આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા, એક પણ આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. હવે આ બન આ બધાનું તમે ટોટલ મારો, તો આમાં છ એક્સ છે, એક જ પદ છે, એટલે છ એક્સ જ રહેશે. આ બંને સ્વરૂપ પદો છે એટલે આના સરવાળા બાદ બાકી થાય તો ટુ વાય અને ફોર વાય કેટલા થશે? ટોટલ છ વાય કેવા રહેશે? માઇનસ. સામે ચાર અને આ ઓછા નવ ઓછા એક એટલે ઓછા દસ, એટલે એનું ટોટલ માઇનસ છ આવે. તો આપણી પાસે શું વધ્યું? છ એક્સ ઓછા છ વાય બરાબર માઇનસ છ. એને આપણે હવે ભાગ્યા છ કરી દઈએ. ત્રણેયમાં છ છે ને, એટલા માટે વધારે ને વધારે સાદું રૂપ આપવાનું હોય આપણે, એટલે આપણે એને ભાગ્યા છ કર્યા. આવું લખવાનું કે છ વડે ભાગતા. તો આપણું જે સમીકરણ છે, હવે અહીંયા લખું છું સામે, છ વડે ભાગો એટલે એક્સ ઓછા વાય, એક્સ ઓછા વાય બરાબર, ઓછા છ હતા એટલે ઓછા એક વધે. આને આપણે બે નંબર આપીએ, આગળ એક નંબર હતો. હવે આપણે પાછા પરિણામ નંબર એક પરથી જો, પરિણામ એક અહીંયા છે, હું બતાડું નોટમાં. એપી બરાબર બીપી બરાબર સીપી હતા, એમાંથી આ બે આપણે લઈ લીધા, બરાબર, એક જોડી અહીંયા લઈ લીધી. હવે કાં તો બીપી બરાબર સીપી લેવાના અથવા એપી બરાબર સીપી લેવાના, કોઈ પણ એક જોડી લેવાની અને ફરીથી આવી રીતે સાદું રૂપ આપવાનું આની જેમ, અંતરવાળું સૂત્ર મૂકીને, અને ફરીથી આપણને એક સમીકરણ મળશે. તો હું અહીંયા શું કરું છું, આપણને સરળ રહે અને સગવડતા માટે એપી બરાબર સીપી લઉં છું. તમે કોઈ પણ ત્રણમાંથી બે જોડી લઈ શકો. જુઓ, પહેલી આ લીધી એ પણ કમ્પલસરી નથી, આ ત્રણ વચ્ચે ત્રણ જોડી બને, એપી બરાબર બીપી, બીપી બરાબર સીપી અને એપી બરાબર સીપી, એમાંથી કોઈ પણ બે જોડી લઈ અને દાખલો ગણવાનો હોય, બરાબર, કોઈ પણ બે જોડી લઈને. તો પહેલાં આ લઈ લીધું છે એટલે હું એપી આ બાજુ રહે એવી રીતે બીજી જોડી લખું છું, એપી બરાબર સીપી, અથવા તમે સીપી બરાબર બીપી પણ લઈ શકો, બરાબર. તો હું હવે એના પરથી અહીંયા લખું છું કે એપી બરાબર સીપી. આવું લખવાનું કારણ શું તમને કહું કે એપી જ આ બાજુ આવે એવી રીતે લીધા, એટલે શું થાય કે એપીનું તો આ જે છે આખું માળખું એ કોપી જ આવે આટલા સુધીનું, ખ્યાલ આવ્યો? એપીનો જે આટલો ભાગ છે એ તમારે ગણવાનો ના રહે, ફટાફટ સાથે સાથે લખાઈ જાય, અને સીપી વાળો ભાગ તમારે ગણવાનો રહેશે. તો પહેલાં આપણે એપી બરાબર સીપી લખ્યા ત્યાં આવશું, હવે થોડા ઝડપથી જશું, બરાબર ને, સાથે ગણતા રહેજો. માટે એપી સ્ક્વેર બરાબર સીપી સ્ક્વેર થશે. વર્ગ કર્યો, હવે આપણે કિંમતો મૂકવાની.
તો ડાબી સાઈડનો એપી વાળો જે ભાગ છે એ હું ખાલી હાલ પહેલાં મૂકું છું, પછી લખીશ જ નહીં, એ તમારે સમજી લેવાનો કે કોપી આવવાનો છે. સામે સીપી છે એટલે હવે શું આવશે, એક્સ માઇનસ એક્સ થ્રીનો વર્ગ વત્તા વાય માઇનસ વાય થ્રીનો વર્ગ. અહીંયા જે છે સ્ટેપ એ આપણે કોપી કરશું એટલે હું નથી લખતો, હાલ સામેવાળા લખીએ. તો એક્સ માઇનસ એક્સ થ્રી તમે જુઓ કેટલા હતા, એક જ, હા તો માઇનસ વનનો વર્ગ, અને વાય ઓછા વાય થ્રી ત્રણ હતા તો વાય ઓછા ત્રણનો વર્ગ. પછી આને સાદું રૂપ આપણે હમણાં આપ્યું હતું એવું આને છૂટું પાડો, કૌંસ છૂટો પાડવાનો છે. કોણ બોલશે બોલો, ઝડપથી બોલો. બધા હાજર છે કે ભાગી ગયા છે? બીજા 37 જણામાંથી આદિત્ય છે. હા, એક્સ નો વર્ગ આવશે ને. અચ્છા બીજું, જેનો જેનું લેસન બતાડવાનું બાકી છે ને એ લેક્ચર છોડીને નહીં જતા, હું એન્ડમાં જોઈશ. આજે જેટલાનું હું લિસ્ટ બોલું છું પછી જેણે બતાવી દીધું એ પછી હું કહું એટલે છોડી દેજો લેક્ચર, બાકીનાને પૂછવાનું છે મારે. બરાબર, આજે છેલ્લું લેક્ચર છે એટલે આપણે સાથે લઈ લઈએ. તો પહેલાં આમાં પહેલા પદનો વર્ગ, જે લોકો અહીંયા એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ, બરાબર એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ, સારથી બોલ્યો, ઓકે, વત્તા એક. એવી રીતે, હા એવી રીતે અહીંયા શું આવશે, વાયનો વર્ગ. આ કોણ બોલ્યું, ધર્મિકા. તો બીજા બધા ક્યાં ગયા, ભૂમિ, એકે ભૂમિ, ત્રણ માંથી એકે ભૂમિ નથી હાજર કે આજે કેમ 37 જ છે, બોલતા કેમ નથી બધા, દાખલા આવડશે નહીં તો પછી તમને. નિધિ, નિધિ તો આમે બોલતી નહીં ને ક્લાસમાં. ત્રણ દુ છ વાય અને વત્તા 9 આવે, બરાબર. એટલે અહીંયા આપણે જેમ એક્સ વર્ગ છે અને વાય વર્ગ છે એમ પહેલામાં પણ એક્સ વર્ગ વાય વર્ગ હતો એ ઉડી ગયો, એટલે આપણે હવે એનું હવેનું સ્ટેપ લખીએ ઉડાડ્યા પછીનું, બરાબર ને. તો 6x વત્તા 9, હવે દેખાશે તો હું પછી લઈ રાખીશ ને, હું પેલી વાતથી લખું છું ને, એટલે 6x વત્તા 9. અચ્છા ઉપરનું સ્ટેપ જ લખીએ એટલે તમને સાથે સાથે ખ્યાલમાં રહે, એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 9 એ કોપી જ કરવાની છે, વત્તા વાય વર્ગ ઓછા 2y પ્લસ 1 હતું, બરાબર. એટલે તમને કહ્યું એમ આ એક્સ વર્ગ અને આ વાય વર્ગ બંને બાજુ નીકળી જશે, બરાબર. એટલે આપણી પાસે શું વધશે અહીંયાથી, 6x ઓછા 2y, ત્યાંથી આપણે આ 2xને અહીંયા લઈ આવીએ, બરાબર ને, તો એ વત્તા 2x થઈ જશે. આ 6yને પણ અહીંયા લઈ આવીએ તો એ વત્તા 6y થશે. સામે આ 1 વધ્યા છે, 1 વત્તા 9, અહીંથી 9 અને 1 સામે જશે, એકચ્યુઅલી એ પણ ઉડી જ જાત હે ને, સરખા જ હતા આપણે જોયું નહીં. ઓકે, તો હવે અહીંયા શું વધશે, 6x વત્તા 2x એટલે 8x, અને આ ઓછા 2y વત્તા 6y એટલે વત્તા 4y વધે, અને સામે 9 1 10 અને 9 1 10 0 0 0 0 થઈ જશે, બરાબર. બધું ટોટલ એનું 0 આવશે. 8x વત્તા 4y બરાબર 0 થઈ ગયા. હવે આમાં 8 અને 4 છે એટલે એને ભાગ્યા 4 કરો તો 2x વત્તા વાય બરાબર 0 થઈ ગયા. આ આપણું બીજું સમીકરણ આવી ગયું, એટલે સોરી ત્રીજું આવ્યું, બીજું તો હતું જ. હવે પહેલું સમીકરણ જુઓ, સામે ઉપર દેખાય છે, તમે તો નોટમાં લખ્યું જ હશે, દેખાય છે એક્સ ઓછા વાય બરાબર માઇનસ 1 અને આ 2x વત્તા વાય બરાબર 1. એલ્જીબ્રા યાદ આવે છે, હવે એલ્જીબ્રામાં આવું કંઈ આવતું હતું, કયા ચેપ્ટરમાં આવે આ સમીકરણોને શું કહેવાય, પહેલાં તો આ સમીકરણના નામ બોલો, સમીકરણને શું કહેવાય, આવા સમીકરણને બેચલ વાળા સમીકરણ, બરાબર, દ્વિચલ
રેખીક સમીકરણ આવ્યું આ શું આવ્યું દ્વિચલ રેખીક સમીકરણ અને આવા સાથે આવે તો એને આપણે યુગપત સમીકરણ કહીએ છીએ બરાબર અને એનો ઉકેલ લાવવાની રીત આપણે ભણી ગયા છે નવમામાં અને દસમામાં આવા બે સમીકરણો હોય તો હવે આમાંથી એક્સ કિંમત શોધવી એને એનો ઉકેલ લાવવો કહેવાય આ બંને સમીકરણોનો અંદર રહેલા એક્સ અને વાયનો જવાબ લાવવો છે આપણે તો કઈ રીતે લાવશું તો એની જુદી જુદી રીત હતી એક આલેખની રીત હતી અહીંયા કામ નહીં આવે આપણે આલેખ દોરવાનો નથી એટલે કારણ કે આલેખ પેપર પાછું લેવું પડે પરીક્ષામાં અહીંયા ઘરે તો ગણી શકો પરીક્ષામાં ના આપે આલેખ પેપર તો એટલે બીજી રીત આવડવી જોઈએ બીજી રીત હતી કે એના જે આ જે વાય ચલ જે છે એ ચલના એને જેને બીજી રીતને સાદી ભાષામાં કહીએ તો બેઝિક રીત કહેવાય મતલબ ગણતરી કરીને કરવાનું તો તમે જુઓ આનો માઇનસ વાય છે તમને એ રીત યાદ હોવી જોઈએ એટલે હું અહીંયા સમજાવીશ નહીં મારે એલ્જીબ્રા હમણાં નથી સમજાવવાનું જ્યોમેટ્રી કરાવું છું આ માઇનસ વાય છે અને આ વત્તા વાય છે એટલે બંનેના સહગુણકો સરખા છે અને ચિહ્નો અલગ છે એટલે હું સરવાળો મારું બંને સમીકરણનો તો વાય મારો જતો રહે એટલે એટલો એક્સ રહે એક્સની કિંમત મને મળી જાય એટલે હું આ દાખલો આગળ આવી રીતે ગણીશ કે સમીકરણ એક વત્તા સમીકરણ બે વત્તા સમીકરણ ત્રણ કરતા એટલે અહીંયા હું લખીશ તમને સમજાવવા માટે કઈ રીતે થાય એના નીચે પ્લસ કરીને બીજું સમીકરણ લખવાનું બરાબર ઝીરો આ રીતે ગણતા હતા યાદ હોય તો હને એક્સ ઓછા વાય બરાબર માઇનસ વન અને ટુ એક્સ વત્તા વાય બરાબર ઝીરો તો માઇનસ વાય વત્તા વાય ઝીરો થઈ જાય એટલે લખવાની જરૂર નથી એક્સ વત્તા ટુ એક્સ એટલે થ્રી એક્સ માઇનસ વન વત્તા ઝીરો એટલે માઇનસ વન માટે એક્સની કિંમત આવે માઇનસ વનના છેદમાં ત્રણ આ એક્સ મળી ગયો આપણને બરાબર હવે વાય શોધવાનો તો વાયની કિંમત સોરી એક્સની કિંમત એક્સ બરાબર માઇનસ વન અપોન થ્રી એ સમીકરણ બેમાં મૂકી દેવાના બરાબર તો એક્સ ઓછા વાય બરાબર માઇનસ વન એમાં મૂકીએ માઇનસ વન અપોન થ્રી માઇનસ વાય બરાબર માઇનસ વન માટે આ માઇનસ વાય બરાબર માઇનસ વન પ્લસ વન અપોન થ્રી થઈ જાય સામે જઈને માઇનસ વાય બરાબર અહીંયા લસાલો તો માઇનસ થ્રી પ્લસ વન અપોન થ્રી માઇનસ ટુ અપોન થ્રી થાય અને માઇનસનું ચિહ્ન કાઢી નાખો તો ટુ અપોન થ્રી થાય તો આપણા એક્સ અને વાય જે છે એ માઇનસ વન અપોન થ્રી અને ટુ અપોન થ્રી આવા આવ્યા આપણે જોવું પડશે જવાબ ચેક કરવો પડશે ખ્યાલ આવ્યો કઈ રીતે શોધવાનું એ વાત થઈ અહીંયા તો આવી રીતે એક્સ અને વાય મળે હવે તમે જુઓ હું તમને બતાડું સંકીર્ણમાં બે દાખલા જે છે આવી રીતે ગણવાના એ તમને કયો કયો દાખલો કીધો મેં સોળ અને વીસ આ જુઓ સોળ સમજી લો એ બી સી બરાબર આ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના પરિવર્તુળના કેન્દ્રના નિર્દેશક શોધો બરાબર એટલે તમે આ આટલા સુધી કરી શકો દાખલો કેન્દ્રના નિર્દેશક શોધવાના એટલે સેમ વસ્તુ થઈ ગઈ ને વધારાનું શું છે આટલું છે પરિવર્તુળની ત્રિજ્યા શોધો એ હું તમને સમજાવી દઉં નોટમાં પાછું પરિવર્તુળની ત્રિજ્યા કે તે શોધવાની આપણે આ જ દાખલામાં સમજાવીએ ભલે આમાં નથી પૂછ્યું પણ આપણે સમજી લઈએ મેં તમને શું કહ્યું કે આ પી બિંદુ જે છે એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે છે અને પીને કેન્દ્ર લઈ અને આટલી ત્રિજ્યા લઈને તમે વર્તુળ દોરો તમે નવમામાં દોરીને આવ્યા છો એટલે દાખલો અહીંયા પૂછ્યો છે હું રફ દોરું છું તો આવી રીતે વર્તુળ બનશે અને વર્તુળ ત્રણેય બિંદુમાંથી નીકળશે મતલબ આ જે એપી બીપી અને સીપી છે એ ત્રણેય એની ત્રિજ્યાઓ છે તો આ દાખલામાં પણ આપણને જે દાખલો ગણ્યો એમાં પણ તમને ત્રિજ્યા પૂછી હોત કે એની ત્રિજ્યા શોધો જેને પરિત્રિજ્યા કહેવાય પરિવર્તુળની ત્રિજ્યા એટલે પરિત્રિજ્યા તો તમારે શોધવાનું શું હતું ટૂંકમાં કાં તો એપી કાં તો બીપી કાં તો સીપી આ શોધી કાઢવાના એ કઈ રીતે શોધવાના તો એપી બરાબર જે આપણે સૂત્ર મૂકવાનું એપી બરાબર કયું સૂત્ર હતું એક્સ માઇનસ એક્સ વનનો વર્ગ વત્તા વાય માઇનસ વાય વનનો વર્ગ
હું ખાલી સમજાવું છું. આમાં તમે કિંમતો મૂકશો, હવે એક્સ તમને મળી ગયો છે, એક્સની કિંમત મૂકો, એક્સ વન ખબર છે એની કિંમત મૂકો, વાય પણ આપણે શોધી કાઢ્યો, વાયની કિંમત મૂકો અને વાય વન તમે જાણો છો. અને આ રીતે તમે જે અંતર શોધતા હતા એટલું જ ખાલી કરવાનું છે. જુઓ વાત આખી નવી આવી, શું આવી કે પરિવર્તુળની ત્રિજ્યા શોધો. હવે આ પરિવર્તુળની ત્રિજ્યા એટલે શું એ આપણને ખબર હોય, જેને કે ભાઈ ત્રિકોણની અંદર આ પરિકેન્દ્ર છે તો આ જ શોધવાનું છે. મૂળ આપણે ડિસ્ટન્સ જ શોધવાનું છે, તો અંતર તો ઘણી વાર શોધ્યું બરાબર ને, તો અંતર જ શોધવાનું છે ખરેખર તો. પણ એ અંતર અને આ પરિવર્તુળની ત્રિજ્યા એ બંનેનો રિલેશન ખબર પડે છે ને એ આ દાખલો ગણી શકે. આ વસ્તુ મેં તમને આગળ શરૂઆતમાં કહી હતી, આ જ વસ્તુ છે કે દાખલામાં તમે દરેક દાખલો જોશો તો કંઈ ને કંઈ નવું નવું છે. આવું નિર્દેશક શોધો એવું તો ક્યાંક જ જોવા મળશે, પણ દરેકમાં શોધવાનું તો નિર્દેશક જ છે. અને આ દાખલા હોય ત્યારે અંતર શોધવાનું. બીજો દાખલો તમને કયો, 20મો, તમે પણ ટીક કરી નાખજો સરખા દાખલાને. મેં જો અહીંયા ચિહ્ન કર્યું છે, આ 20માં આગળ આવું ચિહ્ન કર્યું છે, 16માં આગળ પણ એવું ચિહ્ન છે, અને એ જ ચિહ્ન 7માં આગળ છે. એટલે મને પહેલેથી ખબર પડે, હું આવું લખી રાખું કે 7મો 16મો અને 20મો દાખલો સેમ છે, એટલે હું ચલાવતી વખતે પણ સાથે ચલાવી દઉં, એટલે મારું કામ પણ ઈઝી થાય ને તમને પણ સારું પડે, ખબર પડે કે કયા દાખલાઓ સરખી રીતના છે. તો બિંદુઓ પી ક્યુ આર આમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રના નિર્દેશક શોધો. જુઓ પાછી રકમમાં ચેન્જ, વર્તુળના કેન્દ્રના નિર્દેશક શોધો. વાર્તા નવી લાગે કે આ ત્રણ બિંદુમાંથી પસાર થતું, એટલે ત્રણ બિંદુઓ આવી રીતે લીધા હોય, અહીંયા રફ બતાડું છું ખાલી કે આવા ત્રણ બિંદુ હોય અને એમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રના નિર્દેશક શોધો. એટલે આવી આકૃતિ બને તમે બનાવવા જાઓ તો કે આ શું છે, આવું નવું, આવું તો કંઈ આવ્યું જ નહોતું. હવે આપણે જે આગળ શરૂઆતમાં સમજાવી આખી વસ્તુ, જેને સમજ હોય કે ભાઈ આ ત્રણને જોડો એટલે બને શું, ત્રિકોણ. અને આ શું થયું, ત્રણેયના બિંદુ, ત્રણેય શિરોબિંદુમાંથી નીકળે છે એટલે પરિવર્તુળ કહેવાય. તો પરિવર્તુળનો કેન્દ્ર એટલે કોણ, તો કે પરિકેન્દ્ર. એટલે છેલ્લે ખબર પડે કે ખરેખર પૂછ્યું છે શું, પરિકેન્દ્ર જ પૂછ્યું છે. સમજ પડી વાતમાં આખી. હવે આ દાખલાનું મેં ચિહ્ન કર્યું છે, પણ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડે કે આવી રીતે પૂછે તો મગજમાં ઘૂસવું જોઈએ કે ખરેખર આ ત્રણ બિંદુઓના જોડવાથી જે ત્રિકોણ બને એ ત્રિકોણના પરિકેન્દ્રને જ પૂછ્યું છે, આણે પૂછ્યું છે અલગ રીતે. તો મેં તમને જ્યારે આ સમજાવતો હતો હું આ વસ્તુ, આ રીએ વસ્તુ, ત્યારે જ મેં કહ્યું હતું કે આ વસ્તુ તમે યાદ રાખશો બરાબર તો તમને ઘણા બધા જ પ્રકરણમાં આ કામમાં આવશે, ઘણા બધા દાખલાઓમાં સમજણ મેળવવા માટે. હવે તમને જુઓ, હું કહું કે ત્રિકોણના તમને પરિકેન્દ્ર શોધતા આવડતું હોય બરાબર, તમને પરિકેન્દ્ર શોધતા ધારો કે બરાબર આવડી ગયું છે, અંતરનું સૂત્ર બરાબર ફાવે છે, આ દાખલો તમે ઘણી વખત કર્યો એટલે તમને આવડી ગયો, પણ આ વસ્તુની જ્યાં સુધી સમજ નહીં પડે, જો તમને 20મો દાખલો પૂછાય, 20મો શું, આ 7મો દાખલો જ હું આવી રીતે પૂછું કે આ એ બી સી ત્રણ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રના નિર્દેશક શોધો તોય ના આવડે, આ ગણ્યો હોય તોય ના આવડે, આ જ બિંદુઓ રાખું, પણ આ જે મેથડ છે પૂછવાની એ હું બદલી નાખું. પરીક્ષામાં આવું બધું થતું હોય, 20મો દાખલો બેઠો ના પૂછે, 20માની મેથડ અહીંયા ઘૂસાડે, મતલબ પૂછવાની મેથડ, અને બિંદુઓ આર્યા એ જ રાખે. તમને આવડતો હોવા, તમે આવો ગણેલો હોવા છતાં તમે છોડી ના હો, જેને આ સમજણ ના હોય કે આ વસ્તુ 7મા દાખલાની અને 20મા દાખલાની વસ્તુ એક જ છે, તો આવી સમજણ તમને હોવી જોઈએ. તો તમારા 7, 16 અને 20 ત્રણ દાખલા મેં એકસાથે કરાવ્યા. આની વાત હજુ આપણે, આપણો જે 8મો દાખલો હતો ને એની વાત હજુ આપણે રહી જશે બરાબર, એ પછી કરશું આપણે. પાછું તમને પાછું આપી દઉં કે તમે આ ત્રણનું ફરીથી યાદ ન હોય તો કહી દઉં કે દરેક દાખલામાં જે ત્રણ જોડી બને LM, MN અને LN એવી, એ બધાના અંતર શોધી રાખજો બરાબર, આ હોમવર્ક છે. પછી 11મો તમને કરવા કહી દીધેલો, મેં અહીં લખી કાઢ્યું છે હોમવર્ક બરાબર, એ તમને કહી દીધો હતો. 12મામાં તમે બિંદુઓ શોધી રાખજો, 13, 14 હું પછી કરાવીશ, 15માના બિંદુઓ શોધી રાખજો. જો અહીંયા મેં લખ્યું છે, હું રાઉન્ડ કરું છું, આ રાઉન્ડવાળામાં તમે બિંદુઓ શોધી રાખશો પછી હું કરાવીશ બરાબર. તમારે લખવા હોય તો નંબર લખી નાખો, 8, 12 અને 15 એમાં તમારે શોધીને રાખવાનું છે. 16 આપણો થઈ ગયો બરાબર,
17 પાછો હોમવર્ક, 17 હોમવર્ક છે, 18મો ક્રમથી જોડતા તૈયાર થતો ચતુષ્કોણનો પ્રકાર કહો, એટલે આ પણ હું સર્કલ કરું છું, અહીંયા ઉમેરી દઉં 18મો. 18મો પણ તમારે બિંદુઓના અંતર શોધી કાઢજો આ બધાના, એ બી બી સી સી ડી અને એ ડી, બરાબર, એના અંતરો શોધી કાઢવાના તમારે. 19મો આપણે વિડીયોમાં આપી દીધો તમને, મતલબ લેક્ચરમાં થઈ ગયો, 20મો થઈ ગયો, 21મો હું કરાવીશ અને 22મો છે નહીં. તો તમે જુઓ અહીંયા 21 હું અહીં કહી દઉં છું, 13, 14 અને 21 એની આગળ મેં સ્ટાર કર્યું છે, તો સ્ટારવાળા દાખલા હું ગણાવી દઈશ આખા આખા, જેમ આ ગણાવ્યો ને એવી રીતે, સાતમાની રીતે. બાકીના કેટલાક હોમવર્ક આપ્યા છે અને બાકી રહ્યા એ આ સર્કલવાળા છે, બરાબર. એ સર્કલવાળાના અંતરો તમારે શોધીને રાખવાના છે. એટલે આપણે બે લેક્ચર થશે હજુ ત્યારે આ સંકીર્ણ પદ છે. અમે તમે રેડી હશો તો એક લેક્ચરમાં હું આ ત્રણ દાખલા કરાવીશ, 13, 14 અને 21, બરાબર. અચ્છા, જેમણે જેણે પેલો વિડીયો જોયો એમાં એમને બરાબર સમજણ પડી દાખલાઓમાં, અને જો એવું ફાવતું હોય તો આ ત્રણ દાખલા એવી રીતે કરાવી દઉં. એવું ફાવતું હોય ને તો આ ત્રણ દાખલા એવી રીતે કરાવી દઉં, એટલે શું આપણો સમય બી બચે અને તમારે વારે ઘડીએ જોવા હોય ને તો બી જોવાય હને. તમે લિંક રાખેલી છે એટલે તમારે ફરી, આમાં એવું ના હોય કે એક જ વાર જોવાય, તમે વારે ઘડીએ જોઈ શકો હેને, ખબર ના પડે તો ફરી રિપીટ થાય, એ ફાયદો થાય. એટલે આગરા દાખલા છે ને હું એવી રીતે કરાવી દઈશ. તો હવે એક લેક્ચર રહ્યું આપણું, એ લેક્ચરમાં તમારે શું કરીને રાખવાનું, આ સર્કલવાળા જે દાખલા છે મેં જે આ રાઉન્ડ કર્યા, ફરીથી નંબર બોલું, 8, 15, 12 અને 18, આના બિંદુઓ શોધી રાખજો, તો હું પાછળનો ભાગ ફટાફટ કરાવી દઈશ, બરાબર. ઓકે કહો તો હું કરું. હા